પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન સ્વચ્છ ભારત, સ્વચ્છ ભારત બને તેને લઈ સ્વચ્છ ભારત સ્વચ્છ અભિયાન અંતર્ગત સમગ્ર ભારત દેશની અંદર પ્રચાર અને પ્રસાર માધ્યમથી લોકોમાં જાગૃતિ આવે તેને લઈ લાખો અને કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવે છે. પણ તેમ છતાં જાગૃત નાગરિકો એજ્યુકેટેડ લોકો દ્વારા પણ અમલ નહીં કરી અને જાહેરમાં કચરો નાખતા જોવા મળે છે, જેને લઈ નવનિયુક્ત બોટાદ ચીફ ઓફિસર પાંચાભાઈ મારી દ્વારા વારંવાર લોકોને જાણ કરવામાં આવે છે. તેમ છતાં આવા એજ્યુકેટેડ અને ડોક્ટર કક્ષાના લોકો પણ જાહેરમાં કચરો નાખતા અચકાતા નથી, જેને લઈ ચીફ ઓફિસર દ્વારા બોટાદના આવા ડોક્ટર પર તવાઈ કરવામાં આવી છે, જેને લઈ ડોક્ટર આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે બોટાદના ડોક્ટર આર વી લખુમ તેમજ ડેન્ટિસ્ટ મોહનભાઈ પટેલ કે જેઓએ જાહેરમાં મેડિકલ વેસ્ટ કચરો નાખતા આજે વહેલી સવારે જ ચીફ ઓફિસર પાંચાભાઈ મારી દ્વારા સ્થળની મુલાકાત લઈ અને કચરાની તપાસ કરતા મેડિકલ વેસ્ટ નાખનાર આ બંને ડોક્ટરની મુલાકાત કરી અને તેમણે જાહેરમાં કચરો નાખેલ, જેને લઈ 11,000 રૂપિયાનો તેમણે દંડ ફટકારેલ, જેને લઈ ડોક્ટર આલમમાં પણ હાલ ફફડાટ છે. ત્યારે બોટાદ નગરપાલિકા દ્વારા કરવામાં આવતી આ કામગીરીને લોકો અભિનંદન આપી રહ્યા છે. ચીફ ઓફિસર બોટાદ પાંચાભાઈ માળે. સર, બોટાદ ની અંદર 3 દિવસથી આપની કડક કામગીરી, પહેલા દિવસે ગેરકાયદેસર બાંધકામ, ગઈકાલે વોટર સીલ, ફરી પાછી એને કામગીરી. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત હાલમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ ચાલી રહ્યો છે, એનું પખવાડિયું ચાલી રહ્યું છે. એ ઉજવણીના ભાગરૂપે અમે શહેરને તમામ કચરાથી મુક્ત કરવા માટે એક અભિયાન લઈ રહ્યા છીએ અને આજે અમને આ રાઉન્ડ દરમિયાન વિવેકાનંદ સ્કૂલ પાસેથી જે મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ છે એમાંથી મેડિકલ બાયોમેડિકલ વેસ્ટ અમને ધ્યાને આવતા અમે તે અંગેની તપાસ કરી અને એમાં જે કસૂરવાર ડૉક્ટરો છે એમને સામે દંડનીય કાર્યવાહી કરી બંને ડૉક્ટરોને 11,000 રૂપિયાનો દંડ કરવામાં આવેલ છે અને આગામી દિવસોમાં તમામ જગ્યાએ આની તપાસ કરી અને મ્યુનિસિપલ વેસ્ટમાં જો બાયોમેડિકલ વેસ્ટ પકડાશે તો કસૂરવાર ડૉક્ટરો સામે આનાથી પણ વધારે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.